પાટણ ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે રાજસ્થાનમાંથી પાટણ જિલ્લામાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પાટણ એ ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે રાજસ્થાનમાંથી પાટણ જિલ્લામાં ઘુસાડવા આવી રહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આજે વહેલી સવારે 5 વાગે પાટણના કુખ્યાત બુટલેગર ક્યુમને ત્યાં રોડ રેડ પાડી પોલીસે 23 લાખનો વિદેશી દારૂ, 10 લાખનો આઈસર, મોબાઈલ મળી કુલ 33,63,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દારૂના વેપાર સાથે સંકળાયેલા એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 વ્યક્તિઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ સવારે 5 વાગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પાટણ સિટી એ ડિવિઝનની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમારી જાણકારી મુજબ કયુમ સરુફીદ્દીન કરીને જે વ્યક્તિ છે તેણે ઘણો બધો માલ રાજસ્થાનથી લાવી અને અહીંયા વેચવા માટે દારૂનો વેપાર કરવા માટે લઈ આવેલો હતો। એ બાતમીના આધારે તેના ઘરે અને તેના ગોડાઉન પર રેડ પાડવામાં આવી, જ્યાંથી 524 દારૂની પેટીઓ જપ્ત કરવામાં આવી છે। તેની સાથે કયુબદીની સાથે તેના બીજા એક પુત્રને તથા એક ભત્રીજાને અને એમ કરીને ટોટલ 4 વ્યક્તિઓને સાથે અટક કરવામાં આવેલા છે। આ 4 વ્યક્તિઓ ઇલીગલ દારૂના જથ્થા સાથે જ પકડી પાડવામાં આવેલા છે। કયુમની આગળ પૂછપરછ કરતાં તે આ માલ રાજસ્થાનથી લઈ આવ્યો હોવાનું જણાવે છે અને હાલમાં પૂછપરછ ચાલુ છે કે તે માલ અહીંયા કોને કોને આપવાનો હતો। પાટણ જિલ્લાના અનલોક 1ની પરિસ્થિતિમાં બુટલેગરો સક્રિય બન્યા હોય એમ જિલ્લામાં વિદેશી દારૂની ઘૂસણખોરીને અંજામ આપી રહ્યા છે, ત્યારે જિલ્લા પોલીસે આવા તત્વોને ડામવા કડક હાથે કામગીરી શરૂ કરી છે। ચેતન રામીનો રિપોર્ટ, પાટણ।